Now today we are going to discuss man and machine chart. Man and machine chart is also called as a multiple activity chart. And a multiple activity chart પણ કહેવામાં આવે છે. It is a multiple activity chart in which the activities of worker and machine are recorded on common time scale to show their interrelationship. બરાબર, એક કોમન ટાઈમ સ્કેલ ઉપર વર્કરની અને મશીનની એ બંનેની આપણે એક્ટિવિટી રેકોર્ડ કરવામાં આવે છે. બરાબર, વર્કર એ સમયમાં કેટલું કામ કરે છે તેમજ મશીન એ સમયમાં કેટલું કામ કરે છે તે જોવામાં આવે છે આ ચાર્ટમાં. By using the separate vertical columns to represent the activities of different operator or machine on a common time scale. બરાબર, એ કોમન ટાઈમ સ્કેલ ઉપર વર્કર કેટલું કામ કરે છે બરાબર મશીનની સાપેક્ષમાં અને મશીન કેટલું કામ કરે છે વર્કરની સાપેક્ષમાં, કેટલો સમય આઈડિયલ ઊભો છે વર્કર, આઈડિયલ મીન્સ એ કામ નથી કરી રહ્યો બરાબર, એ પણ ઇન્ડિકેટ કરે છે એની અંદર. The chart shows very clearly the period of idleness. બરાબર, period of idleness that means કે એ સમયમાં એ કામ નથી કરતો એ તમે આ ચાર્ટમાં ક્લિયરલી જોઈ શકશો. આપણે એક્ઝામ્પલ પછીથી ડિસ્કસ કરીશું એમાં. ધ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ મેન મશીન ચાર્ટ. મેન મશીન ચાર્ટના મેઇન ઓબ્જેક્ટિવ્સ કયા કયા છે? તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ તમે જોશો, ટુ ડિટેક્ટ ધ પીરિયડ ઓફ આઈડિયલનેસ. બરાબર, ટુ ડિટેક્ટ ધ પીરિયડ ઓફ આઈડિયલનેસ એટલે શું કહેવાય કે વર્કર અથવા મશીન એ દરમિયાન કામ કરી રહ્યો નથી. બરાબર, મેન અને મશીનની આઈડિયલનેસ ચેક કરવા માટે. સેકન્ડ વન, ટુ ડિટરમાઇન ધ નંબર ઓફ મશીન વિચ ઓલ ઓપરેટર શુડ બી એબલ ટુ લુક આફ્ટર, કે કયું મશીન, બરાબર, કયું મશીન એ કયા ઓપરેટર દ્વારા ઓપરેટ થાય છે. બરાબર, સપોઝ ડ્રિલિંગ મશીન હોય 5-6 જેવા, તો એ કયું ઓપરેટર એ ઓપરેટ કરી રહ્યો છે અને એના ઉપરથી આપણે એનાલિસિસ કરી શકીએ છીએ કે વર્કરની આઈડલનેસ, એની ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી, એની કમ્બાઇન્ડ એક્ટિવિટી. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું યુઝિસ ઓફ મેન મશીન ચાર્ટ. એના યુઝિસ શું છે, એની એપ્લિકેશન શું છે, એનો યુઝ ક્યાં કરી શકાય છે? તો ફર્સ્ટ જોશો, ટુ નો હાઉ મચ વર્ક ઇઝ ડન બાય મશીન. હાઉ મચ વર્ક ઇઝ ડન બાય મશીન ઇન કમ્પેરિઝન ટુ વર્કર એન્ડ ટુ નો હાઉ મચ વર્ક ઇઝ ડન બાય ઓપરેટર ઇન કમ્પેરિઝન ટુ મશીન. બરાબર, કે વર્કરની કમ્પેરિઝનમાં મશીને કેટલું કામ કર્યું એ આપણે જોઈ શકીએ છીએ આ ચાર્ટ દ્વારા, એઝ વેલ એઝ મશીનની કમ્પેરિઝનમાં ઓપરેટર કેટલું કામ કરી રહ્યો છે એ ચેક કરી શકીએ છીએ. સેકન્ડ વન, ટુ નો ધ પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ વર્કર ઇન ટોટલ પ્રોસેસ ટાઈમ. તો આ વસ્તુ શું કહેવા માગે છે કે સપોઝ તમારો ટોટલ એક ઓપરેશન કરવાનો સાયકલ ટાઈમ 15 મિનિટ છે. બરાબર, તો એમાં ઓપરેટરે કેટલું કામ કર્યું? બરાબર, ઓપરેટરનો ટાઈમ જે છે એ 7.5 મિનિટ છે. ધારી લો કે 7.5 મિનિટ છે, તો ઓપરેટરનું પર્સન્ટેજ જે ઇન્વોલ્વમેન્ટ કહેવાય એ 50% કહેવાય. કેવી રીતના? કે 7.5 ÷15 મિનિટ બરાબર ગુણ્યા 100 કરીએ તો આપણને 50% એ વર્કર ઇન્વોલ્વમેન્ટ કહેવાય ટોટલ સાયકલ દરમિયાન. બરાબર, તો આ રીતે આપણે પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મશીન પણ જાણી શકીએ છીએ ટોટલ પ્રોસેસ ટાઈમમાં, કે આઈડિયલ કેટલું રહ્યું અને ઓપરેશનમાં કેટલું આવે છે. બરાબર, નેક્સ્ટ વન છે, ટુ ફાઇન્ડ આઉટ ધ પોસિબિલિટી ઓફ રિડ્યુસિંગ ધ આઈડિયલ ટાઈમ. બરાબર, હવે જોશો તમે કે ઓપરેટરનો જે ટાઈમ આવ્યો, બરાબર, એનું પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ આવ્યું ઓપરેટરનું, પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ 50% આવ્યું. બરાબર, કે 50% એ કામ કરી રહ્યો છે તો એનો આઈડિયલ ટાઈમ કેટલો આવશે? બીજો 100 - 50 એટલે 50%, કે એનો 50% ટાઈમ એનો આઈડિયલ ટાઈમ છે. બરાબર, તો આપણે એ આઈડલ ટાઈમને કેવી રીતના રિડ્યુસ કરો, વર્કરને સતત મશીન ઉપર કેવી રીતના એન્ગેજ રાખો, તો એ આપણે મેન અને મશીન ચાર્ટમાંથી ફાઇન્ડ કરી શકીએ છીએ. એનો રિડ્યુસિંગ આઈડલ ટાઈમ, અલ્ટિમેટલી આપણે આઈડલ ટાઈમ રિડ્યુસ કરીશું તો આપણને પ્રોડક્શન ટાઈમ ઓછો લાગશે, અને પ્રોડક્શન ટાઈમ ઓછો લાગશે તો આઉટપુટમાં વધારો થશે, અને આઉટપુટમાં વધારો થશે તો અલ્ટિમેટલી પ્રોડક્ટિવિટીમાં વધારો જ થશે.
नेक्स्ट पॉइंट जो है हाउ मच मोर पावर कैन बी एम्प्लॉयड टू रिड्यूस द आइडल टाइम ऑफ मशीन एंड टू रिड्यूस द ओवरऑल साइकिल टाइम. बराबर, सपोज तमने एक बात करूँ कि आप साइकिल टाइम अपने जे एक्जाम्पल लीधु कि आप ओवरऑल साइकिल टाइम ऑपरेशन 15 मिनिट है तो आप जो घटाड़ीशू 14 मिनिट करीशू बराबर कि 10 मिनिट करीशू तो अल्टिमेटली फायदो आपने छे कि एक ऑब्जेक्ट बनाव माटे 15 मिनिट पहला लागत तू तो हवे ए एक ऑब्जेक्ट बनाव माटे 10 मिनिट लागे छे तो 5 मिनिट्स आपड़ी बचसे. बराबर, जे 5 मिनिट्स आपड़ी बचसे तो एमांथी प्रोडक्शन वधारे मळशे अने प्रोडक्शन वधारे मळशे तो प्रोडक्टिविटी थशे. बराबर, प्रोडक्टिविटी वधी जशे एंड रिड्यूस द प्रोडक्शन टाइम. ओके, तो आ बधा यूजिस कहेवाय मेन मशीन चार्टना. This is the main important slide. એમાં colors and symbols are used in main machine chart. બરાબર, OPC આપણે આગળ ચાર્ટ જોયો, ફ્લો પ્રોસેસ ચાર્ટ જોયો, FPC તેમજ ફ્લો ડાયાગ્રામનો ચાર્ટ જોયો. તો એની અંદર આપણે કયા સિમ્બોલ યુઝ કરતા હતા? ઓપરેશન, ઇન્સ્પેક્શન, ટ્રાન્સપોર્ટ, ડીલે એન્ડ સ્ટોરેજ. તો હવે આ સિમ્બોલ એ આમાં જ યુઝ થશે, OPC, FPC, ફ્લો ડાયાગ્રામ તેમજ સ્ટ્રિંગ ડાયાગ્રામ દોરતા. બરાબર, તો ફર્સ્ટ સિમ્બોલ કયો છે? મેન અને મશીન ચાર્ટ એ પોતાના સિમ્બોલ યુઝ કરશે. તો ફર્સ્ટ સિમ્બોલ છે ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી. બરાબર, ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટીનો મતલબ એવો થાય છે કે ફોર એક્ઝામ્પલ આપણે લેથ મશીન ઉપર થ્રેડિંગ ઓપરેશન કરી રહ્યા છીએ તો એમાં મેનનું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. બરાબર, જ્યારે આપણે લીડ સ્ક્રૂ નો યુઝ કરીએ છીએ તો એમાં મેનનું ઇન્વોલ્વમેન્ટ નથી હોતું, તો ત્યારે મશીન કામ કરે છે. તો વર્કર એ દરમિયાન શું હોય છે? આઈડિયલ ઊભો હોય છે. જ્યારે મશીન શું હોય છે? ઇન્વોલ્વડ હોય છે. તો એની ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી કહેવાય, સેપરેટ એક્ટિવિટી, ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી. બરાબર, તો એ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટીને આપણે ગ્રીન કલરથી, ઓકે, એને ગ્રીન કલરથી અને આડી લાઇન દ્વારા, 45 ડિગ્રીએ આડી લાઇન છે એના દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવે છે. કલર કોડ ખાસ યાદ રાખજો, ગ્રીન કલર છે. બરાબર, કલર કોડ ખાસ યાદ રાખજો. સેકન્ડ વન સિમ્બોલ ઇઝ કમ્બાઇન્ડ એક્ટિવિટી. સેકન્ડ, કમ્બાઇન્ડ એક્ટિવિટી. તો કમ્બાઇન્ડ એક્ટિવિટી એ ઇન્ડિકેટ થાય છે ઓરેન્જ કલરથી. બરાબર, એ ઇન્ડિકેટ થાય છે ઓરેન્જ કલરથી. હવે સપોઝ આપણે વાત કરીએ કે લેથ મશીન ઉપર ટર્નિંગ કરવાનું છે. બરાબર, ટર્નિંગ ઓપરેશન કરવાનું હોય ત્યારે એ જે ચકમાં રોટેટ પણ થાય છે એટલે મશીન પણ કાર્યરત છે, એઝ વેલ એઝ ઓપરેટર પણ કાર્યરત છે, વર્કર પણ એને ફીડ આપી રહ્યો છે ઓબ્જેક્ટને, જેથી કરીને ટર્નિંગ ઓપરેશન એ શક્ય બનશે. તો આ જે એક્ટિવિટી છે તો એને કમ્બાઇન્ડ એક્ટિવિટી કહેવાય. વર્કર બી કામ કરી રહ્યો છે તેમજ મશીન પણ કામ કરી રહ્યું છે. બરાબર, તો આ જે એક્ટિવિટી છે એને શું કહેવાય? કમ્બાઇન્ડ એક્ટિવિટી. એને વર્ટિકલ અને હોરિઝોન્ટલ લાઇન દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવે છે બોક્સમાં અને કલર છે ઓરેન્જ. બરાબર, ઓરેન્જ કલર છે. બરાબર, એન્ડ થર્ડ સિમ્બોલ ઇઝ આઈડિયલ ટાઈમ. ઇટ ઇન્ડિકેટ ધ આઈડિયલ એક્ટિવિટી કહો અથવા તો આઈડિયલ ટાઈમ કહો. ઇટ ઇઝ ધ આઈડિયલ એક્ટિવિટી અને એ રેડ કલર દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવે છે. બરાબર, સપોઝ તમે અહીંયા જોયું કે થ્રેડિંગ ઓપરેશન થઈ રહ્યું છે ત્યારે મશીનની ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી છે, જ્યારે વર્કરની શું છે? આઈડિયલ એક્ટિવિટી છે. તો જે આઈડિયલ એક્ટિવિટી ઇન્ડિકેટ થાય છે તો એ ઓપરેટરની આઈડિયલ એટલે મતલબ ઊભો છે એને વર્ટિકલ લાઇન દ્વારા દર્શાવવામાં આવે છે રેડ કલર દ્વારા. બરાબર, તો આ ત્રણ સિમ્બોલ યુઝ કરીએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી ફોર ગ્રીન કલર, ફોર કમ્બાઇન્ડ એક્ટિવિટી તો ઓરેન્જ કલર, એન્ડ આઈડિયલ એક્ટિવિટી વર્ટિકલ લાઇન ઇન બોક્સ વિથ રેડ કલર. ઓકે, તો આ ખાસ યાદ રાખવાના છે તમારે સિમ્બોલ. હવે આપણે એક્ઝામ્પલ તરફ જઈશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ ગણવાનો ટ્રાય કરીએ આપણે. એક્ઝામ્પલ નંબર 1 રિલેટેડ ટુ મેન મશીન ચાર્ટ. તો એમાં ફર્સ્ટ ઓપરેશન રીડ કરો કે લિફ્ટ ધ જોબ ટુ પ્લેસ ઇન ધ જીગ. હવે આ જીગ વસ્તુ શું છે એ તમને શોર્ટ ઇન્ફોર્મેશન આપી દઉં. તમારે જીગ અને ફિક્ચર્સ એ ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવશે 6th સેમેસ્ટરમાં, પણ અત્યારે હાલ એનું થોડી માહિતી આપી દઉં કે એ ડ્રિલિંગ મશીન ઉપર વપરાય છે, ડ્રિલિંગ મશીન ઉપર, અને એ ઓબ્જેક્ટને પકડી રાખવા માટે, હોલ્ડ કરવા માટે અને ઓબ્જેક્ટને પકડી રાખવા માટે તેમજ કટિંગ ટૂલને ગાઈડ કરે છે. ડ્રિલ મશીન આવે છે એને ગાઈડ કરે છે, મતલબ એ ડ્રિલિંગ મશીન ઉપર માઉન્ટ થાય છે જીગ. તો શું કહેવામાં આવેલું છે કે ઓપરેટર
એ જોબને લઈને ડ્રિલિંગ જિગમાં ફિટ કરે છે. તો આ ઓપરેશન કોનું થયું કહેવાય? મેનનું થયું કહેવાય, બરાબર. મશીનનો કોઈ રોલ નથી, મશીન ખાલી બંધ અવસ્થામાં પડેલું છે. સેકન્ડ નંબરે જુઓ, ટાઇટન ધ સેટ સ્ક્રૂ એન્ડ પ્લેસિંગ જીગ ઓન ડ્રિલ મશીન, બરાબર. એ જીગ મશીન જે છે, મશીન ઉપર માઉન્ટ કરેલું છે જીગ, એ ઓબ્જેક્ટને અંદર પ્લેસ કર્યું અને એના સ્ક્રૂ શું કર્યા, ટાઇટ કર્યા, બરાબર. એટલે એને પકડે છે, તો એમાં પણ મેનનો રોલ છે. નાવ ધીસ એક્ટિવિટી થર્ડ વન, મૂવ ધ ટૂલ ટુવાર્ડ્સ ધ જોબ એન્ડ સ્ટાર્ટ ધ મશીન, બરાબર. હવે મશીન સ્ટાર્ટ કર્યું છે તો એમાં મેનનો પણ રોલ છે તેમજ મશીનનો પણ રોલ છે. ફોર્થ વન જુઓ, ડ્રિલ અ હોલ ઓફ 6 mm ડાયામીટરવાળું હોલ ડ્રિલ કરેલું છે. તો એમાં વર્કર બી ઇન્વોલ્વ છે, વર્કર બર ઓપરેટ કરી રહ્યો છે મશીનને, અને તેમજ એઝ વેલ એઝ મશીન પણ ચાલુ છે. અને ફાઇનલી પાંચમું ઓપરેશન, ટેક ધ ટૂલ આઉટ ઓફ ધ જોબ એન્ડ સ્ટોપ ધ મશીન. તો આમાં પણ મેન અને મશીન કામ કરી રહ્યો છે, બરાબર. અને સાઈડમાં એનો ટાઈમ આપેલો છે મિનિટમાં, કે ભાઈ આ ડાયમીટરને ડ્રિલ કરવા માટે 1 મિનિટ લાગી, પછી ટૂલને એમાંથી બહાર કાઢવા માટે અને મશીનને સ્ટોપ કરવા માટે 0.2 મિનિટ લાગે છે. અગેન 6 નંબરનું ઓપરેશન છે, ટુ ટેક ધ જીગ ફ્રોમ ધ મશીન ટેબલ એન્ડ લૂઝન ધ સેટ સ્ક્રૂ, બરાબર. જીગને બહાર કાઢ્યું અને પછી એના જે સ્ક્રૂ છે એ અનટાઈટ કરાય, તો એ મેનનો રોલ આવે છે આ જગ્યાએ, મશીન બંધ થઈ ગયું છે, બરાબર. 7મા નંબરે એક્ટિવિટી છે, રિમૂવ ધ જોબ ફ્રોમ ધ ડ્રિલ જીગ. તો એ પણ મેનનું કામ છે, ડ્રિલ જીગમાંથી જોબને આપણે રિમૂવ કરીએ છીએ, એના માટે 0.2 મિનિટ લાગે છે. એન્ડ લાસ્ટ ઓપરેશન ઇઝ ક્લીન ધ મશીન બાય રિમૂવિંગ ચિપ્સ, કે જે ચિપ્સ પડેલી હોય છે એ વર્કર રિમૂવ કરી રહ્યો છે. તો એમાં પણ મેન છે, બરાબર. તો આ ત્રીજું, ચોથું અને પાંચમું એ કમ્બાઇન્ડ ઓપરેશન છે, કમ્બાઇન્ડ એક્ટિવિટી દ્વારા દર્શાવવામાં આવશે. તો સૌ પ્રથમ આપણે સાયકલ ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ, બરાબર. પહેલું જ શું શોધવામાં આવશે એનો, સાયકલ ટાઈમ. તો આ સાયકલ ટાઈમ જે છે એ ટોટલ એક્ટિવિટીનો સરવાળો, તો એ કેટલો આવશે? 2.7 મિનિટ, એને કહેવાય સાયકલ ટાઈમ, બરાબર. હવે આપણે વર્કરે કેટલું કામ કર્યું, બરાબર. તો મેન ટાઈમ, વર્કર ટાઈમ, એક્ચ્યુઅલ ટાઈમ ઓફ મેન, ઓકે. તો એને શું કહેવાશે? એક્ચ્યુઅલ ટાઈમ ઓફ મેન. મેન કેટલું કામ કરી રહ્યો છે, જો જુઓ, મેનનો ટાઈમ આવશે 0.5, આ 0.2, બરાબર. આમાં બી મેન ઇન્વોલ્વ છે, બધામાં મેન ઇન્વોલ્વ છે, બરાબર. તો એ જે બધા ટાઈમ આવશે એ મેનના આવશે, તો આવશે 2.7 મિનિટ, બરાબર. 2.7 મિનિટ. અને પછી આવશે એક્ચ્યુઅલ ટાઈમ ઓફ મશીન, તો મશીન કેટલા સમયમાં કાર્યરત કરે છે. તો આ ત્રીજું, ચોથું અને પાંચમું, તો ત્રીજું અને ચોથું પાંચમુંમાં શું છે? 0.2 + 1.0 + 0.2, કેટલો આવ્યો? 1 અને 1.4 મિનિટ થાય, બરાબર. સરવાળો કરવાનો છે. તો હવે આપણે ફાઇનલી કેલ્ક્યુલેટ કરીશું, પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ, ઓફ મેન. મેનનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે? તો 2.7 મિનિટ એ વર્કર ટાઈમ ડિવાઇડેડ બાય સાયકલ ટાઈમ ઇન્ટુ 100. તો કેટલું આવ્યું? 100% મેનનું ઇન્વોલ્વમેન્ટ છે, એનો આઇડલ ટાઈમ 0 છે, બરાબર. આઇડલ ટાઈમ કેટલો છે? 0 છે. જ્યારે ઇન્વોલ્વમેન્ટ ઓફ મશીન, તો મશીનનો એક્ચ્યુઅલ ટાઈમ કેટલો આવ્યો? 1.4 ડિવાઇડેડ બાય સાયકલ ટાઈમ 2.7 ઇન્ટુ 100, બરાબર. તો કેલ્ક્યુલેટરથી આપણે ગણવાનો ટ્રાય કરીએ, 1.4 ડિવાઇડેડ બાય 2.7 મલ્ટીપ્લાય બાય 100 કરીએ તો 51.85% મશીનનું ઇન્વોલ્વમેન્ટ આવ્યું, બરાબર. તો આપણે જોઈશું કે આઇડલ કેટલી છે, પર્સન્ટેજ આઇડલ ઓફ મશીન. કારણ તો 48% એ આઇડલ ઊભું છે, બરાબર. તો આ રીતના આપણે એક્ઝામ્પલ ગણી શકીએ, બરાબર. પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ કેલ્ક્યુલેટ કરી શકીએ. આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તો વી આર મૂવિંગ ઓન સેકન્ડ એક્ઝામ્પલ, આપણે સેકન્ડ એક્ઝામ્પલ તરફ જઈ રહ્યા છે. આમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે શું થઈ રહ્યું છે, બરાબર. એના ઉપરથી આપણે મેન મશીન ચાર્ટ આ રીતે ડ્રો કરવાનો છે અને એની સમરી પ્રિપેર કરવાની છે, બરાબર. તો ખાસ ધ્યાન આપજો.
ફર્સ્ટ ઓપરેશન આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 2 નું. ટુ ફિક્સ ધ વર્કપીસ ઇન ધ લેથ ચક, બરાબર. કયું ઓપરેશન બતાવેલું છે? તો લેથ મશીનનું ઓપરેશન છે, બરાબર. લેથ મશીનના ઓપરેશન, ટર્નિંગ, થ્રેડિંગ, એ બધા ઓપરેશન્સ આમાં બતાવવામાં આવેલા છે. ટુ ફિક્સ ધ વર્કપીસ ઇન લેથ ચક, બરાબર. લેથ ચક, તો મેન ઇન્વોલ્વમેન્ટ આવશે આમાં, તમે ક્લિયરલી જોઈ શકો છો. તો આપણે સૌ પ્રથમ અહીંયા લખી નાખવાનું કે સાયકલ ટાઈમ, બરાબર. સાયકલ ટાઈમ તો ટોટલ આવશે, બરાબર. સાયકલ ટાઈમ આપણો કેટલો છે? 2.6 મિનિટ છે. બીજા નંબરે આવશે એક્ચ્યુઅલ ટાઈમ ઓફ મેન, મેનનો કેટલો ટાઈમ આવશે, બરાબર. કોઈ એક ઓપરેટર એ લેથ મશીન ઓપરેટ કરી રહ્યો છે એવું એઝ્યુમ કરવાનું છે. ટુ ફિક્સ ધ વર્કપીસ ઇન ધ લેથ ચક, બરાબર. લેથ ચકમાં ઓબ્જેક્ટને ફિટ કરીએ છીએ તો એ ખાલી માણસ જ કામ કરશે. બીજા નંબરનું ઓપરેશન છે ટુ કેરી આઉટ મેન્યુઅલ ટર્નિંગ ઓન જોબ. ટુ કેરી આઉટ મેન્યુઅલ ટર્નિંગ ઓન જોબ, તો એમાં પણ મેન અને મશીન બંનેનું ઇન્વોલ્વમેન્ટ છે. તો આ તો આપણે પ્લસ કરતા જઈએ 0.2 + 0.5, તો આમાં મેનનું ઇન્વોલ્વમેન્ટ છે, બરાબર. આપણે મેનનો ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ છીએ, એઝ વેલ એઝ આપણે અહીંયા બીજું પણ લખી નાખીએ કે એક્ચ્યુઅલ ટાઈમ ઓફ મશીન, બરાબર. તો જોડે જોડે પેરેલલમાં મશીનનો પણ ટાઈમ કેલ્ક્યુલેટ કરી દઈએ. તો આમાં આ 0.2 નહીં આવે કારણ કે મશીન બંધ છે. આ 0.5 આવશે કારણ કે ટર્નિંગ ઓપરેશન થઈ રહ્યું છે, બરાબર. નાવ થર્ડ વન ઓપરેશન આપણે જોઈએ. ટુ કેરી આઉટ થ્રેડિંગ ઓપરેશન ઓન જોબ. તો હવે ધ્યાન રાખો, થ્રેડિંગ ઓપરેશન આપણે લીડ સ્ક્રૂથી કરીએ છીએ, બરાબર, ગિયરનું એટેચમેન્ટ દ્વારા. તો એમાં મેન ખાલી ઊભો હશે, મશીન જ કાર્યરત થાય છે. તો 0.5, તો આપણે મશીનમાં 0.5 એડ કરી દઈએ. નેક્સ્ટ ઓપરેશન વાંચો. ટુ બ્રિંગ ધ સેડલ બેક એન્ડ રી એન્ગેજ ઇટ. આપણે હવે થ્રેડિંગ ઓપરેશન થઈ રહ્યું છે, પછી સેડલને બેક લાવી દઈએ છે, બરાબર. એ બેક લાવવામાં મેન પણ બેક લાવે છે અને મશીન પણ કાર્યરત થાય છે. તો બંનેમાં આ ટાઈમ ઉમેરાશે 0.5. મેનમાં પણ ઉમેરો એઝ વેલ એઝ આમાં પણ ઉમેરો. પાંચમા નંબરનું ઓપરેશન છે ટુ કેરી આઉટ થ્રેડિંગ વર્ક ઓન ધ જોબ. પાછું થ્રેડિંગ ઓપરેશન આવ્યું પણ એમાં મેનનું ઇન્વોલ્વમેન્ટ નહીં હોય, મેન આઇડલ કન્ડિશનમાં છે, મશીનમાં 0.4 ઉમેરાશે. સિક્સ્થ નંબરનું ઓપરેશન છે રિમૂવ ધ જોબ ફ્રોમ ધ લેથ ચક, બરાબર. લેથ મશીન ચાલુ છે હજી, બરાબર, અને એને બંધ કરવાનું છે અને મેનનું પણ ઇન્વોલ્વમેન્ટ છે તેમજ મશીનનું પણ ઇન્વોલ્વમેન્ટ છે. તો બંનેમાં 0.3 એડ થશે મેનમાં એઝ વેલ એઝ મશીનમાં. ફાઇનલી સેવન્થ નંબરના ઓપરેશનમાં ટુ પ્લેસ ધ કમ્પ્લીટેડ જોબ એટ સાઇડ, કે જે કમ્પ્લીટ થયેલો જોબ છે એને બાજુમાં મૂકવાનો છે. તો એમાં ખાલી મેનનું ઇન્વોલ્વમેન્ટ આવશે, મશીનનું નહીં આવે, બરાબર. તો આપણે બધાના એક્ચ્યુઅલ ટાઈમ ગણવાનો છે. તો મેનનો ગણી લઈએ 0.2 + 0.5 + 0.5 + 0.3 + 0.2, તો 1.7 આવે છે વર્કરનું, બરાબર. 1.7 મિનિટ, તેમજ મશીનનું કેટલું આવે છે? 0.5 + 0.5 + 0.5 + 0.4 + 0.3, તો 2.2 મિનિટ બતાવે છે, બરાબર. 2.2 મિનિટ, ઓકે, મશીનનું. હવે આપણે પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ કેલ્ક્યુલેટ કરીએ. પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ ઓફ મેન, મેનનું પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે શું કરવું પડશે? તો એનો જે એક્ચ્યુઅલ ટાઈમ છે 1.7 મિનિટ ડિવાઇડેડ બાય સાયકલ ટાઈમ, તો 2.6 મિનિટ મલ્ટીપ્લાય બાય 100 કરવું પડશે. તો 1.7 ડિવાઇડેડ બાય 2.6 મલ્ટીપ્લાય બાય 100, તો કેટલું આવ્યું એનું ઇન્વોલ્વમેન્ટ? 65%, 65.38% આવ્યું પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ ઓફ મશીન. તો મશીનનું પર્સન્ટેજ ઇન્વોલ્વમેન્ટ કેટલું છે? 2.2 એનો રિયલ ટાઈમ છે ડિવાઇડેડ બાય સાયકલ ટાઈમ, 2.6 મિનિટ મલ્ટીપ્લાય બાય 100. તો 2.2 ડિવાઇડેડ બાય 2.6 ગુણ્યા 100, તો 84.61, બરાબર. 84.61% આપણને મશીનનું ઇન્વોલ્વમેન્ટ મળ્યું, બરાબર. તો આઇડલનેસ કેટલી કહેવાય? 16%. જ્યારે ઇન્વોલ્વમેન્ટ ઓફ મેન 65% છે તો એની આઇડલનેસ આવશે 35%, બરાબર. તો આના ઉપરથી આપણે એ નક્કી કરી શકીએ કે મેન કેટલો આઇડલ ઊભો હોય છે વર્કર ડ્યુરિંગ ધ પ્રોસેસ, અને મશીન કેટલું આઇડલ ઊભું હોય છે. અને
આ બધું કેલ્ક્યુલેટ કરીને આપણે મેન મશીન ચાર્ટ બનાવવામાં આવે છે. તો તમે જોશો મેન મશીન ચાર્ટ, બરાબર. મેન મશીન ચાર્ટ તમને હું ઝૂમ કરીને બતાવું, તો જો કોમન ટાઈમ સ્કેલ ઉપર બતાવેલો છે, જોઈ જુઓ. આ બાજુ ટાઈમ ઇન્ડિકેટ કરે છે, બરાબર. કોનો ટાઈમ ઇન્ડિકેટ કરે છે? બધો જ. એક એક ટાઈમ અહીંયા લખેલો છે, જ્યારે આ બાજુ પણ એ ટાઈમ સેમ લખેલો છે, સાયકલ ટાઈમ. અહીંયા આગળ મેન એક્ટિવિટી દર્શાવવામાં આવી છે અને અહીંયા મશીન એક્ટિવિટી દર્શાવવામાં આવી છે. તો હવે તમે એ ચાર્ટ દોરવા માટે આરો આપણો એક્ઝામ્પલ આખો ગણી નાખ્યો છે, બરાબર. તો ફર્સ્ટ ઓપરેશન રીડ કરો, ટુ ફિક્સ ધ વર્કપીસ ઇન લેથ ચક. લેથ ચકમાં વર્કપીસને ફિટ કરવાનો છે, બરાબર. વર્કપીસને લેથ ચકમાં ફિટ કરવાનો છે, તો એ મેન દ્વારા થશે ત્યારે મશીન આઇડલ છે. તો જો અહીંયા આઇડલ એક્ટિવિટી અને એને આપણે રેડ કલરથી ઇન્ડિકેટ કરેલી છે, જુઓ તમે વર્ટિકલ રેડ કલર, બરાબર. જ્યારે મશીન અરે મેનની એક્ટિવિટીમાં આવે છે, ફિક્સ ધ વર્કપીસ ઓન ધ લેથ ચક, તો એ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી દ્વારા ગ્રીન કલરથી સિમ્બોલાઇઝ કરેલું છે. ઓકે, દેન મેન્યુઅલ ટર્નિંગ, ટુ કેરી આઉટ મેન્યુઅલ ટર્નિંગ ઓન જોબ. તો મેન અને મશીનની કમ્બાઇન્ડ એક્ટિવિટી થશે. તો જુઓ તમે કમ્બાઇન્ડ એક્ટિવિટી વર્ટિકલ તેમજ હોરિઝોન્ટલ લાઇન સિમ્બોલ યુઝ કરેલો છે અને ઓરેન્જ કલર યુઝ કરેલો છે. ઓકે, એના પછીનું ઓપરેશન જુઓ, ટુ કેરી આઉટ થ્રેડિંગ ઓપરેશન. તો એમાં મશીન ઇન્વોલ્વમેન્ટ છે, જ્યારે માણસ આઇડલ ઊભો છે, જોઈ જુઓ. તો આઇડલનેસને રેડ કલર વર્ટિકલ લાઇન દ્વારા ઇન્ડિકેટ કરેલું છે અને જ્યારે થ્રેડિંગ થઈ રહ્યું છે ત્યારે ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી ઓફ મશીન. નેક્સ્ટ ઓપરેશન, ટુ બ્રિંગ ધ સેડલ બેક એન્ડ રીએન્ગેજ ઇટ. તો મેન તેમજ મશીન બંને ઇન્વોલ્વમેન્ટ છે, તો કમ્બાઇન્ડ એક્ટિવિટી. ઓકે, દેન ટુ કેરી આઉટ થ્રેડિંગ ઓપરેશન. અગેન થ્રેડિંગ ઓપરેશન આવ્યું, તો મેન આઇડિયલ અને મશીન એ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી બતાવી રહી છે ગ્રીન કલરથી. અગેન રિમૂવ ધ જોબ ફ્રોમ ધ લેથ ચક. મેન અને મશીન બંનેનું ઇન્વોલ્વમેન્ટ છે, તો કમ્બાઇન્ડ એક્ટિવિટી દ્વારા ઇન્ડિકેટ થશે રિમૂવ ધ જોબ, રિમૂવ ધ જોબ, બરાબર. એન્ડ ફાઇનલી ટુ પ્લેસ ધ કમ્પ્લીટેડ જોબ એટ સાઇડ. તો માણસ એ જે ફિનિશ પ્રોડક્ટને છે એ બાજુમાં મૂકે છે, તો મશીન ત્યારે આઇડલ છે. તો આ રીતના આઇડલનેસ ઓફ મશીન ઇન્ડિકેટ કરેલી છે રેડ કલર દ્વારા વર્ટિકલ લાઇન, અને પુટ અસાઇડ અ જોબ એ મેનની ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી બતાવેલી છે, બરાબર. તો જેટલી પણ મેનની એક્ટિવિટી છે, તો એ 1.7 જે તમે આપણે લખી એ 1.7 મિનિટ ફાઇન્ડ કરી એ અહીંયા લખવામાં આવે છે, અને મશીનની ટોટલ એક્ચ્યુઅલ ટાઈમ ઓફ મશીન 2.2 મિનિટ એ આપણે નીચે લખવામાં આવે છે, બરાબર. આ જગ્યાએ, આ જગ્યાએ ટોટલ સાયકલ ટાઈમ છે, બરાબર. અને આ રીતે મેન મશીન ચાર્ટ ડ્રો કરવામાં આવે છે. અને ફાઇનલી આપણે સમરી પ્રિપેર કરીએ છીએ કે આઇડલ ટાઈમ મશીન કેટલું છે. તો હવે જો તમે સમરી પ્રિપેર કરો, તો આઇડલ ટાઈમ ઓફ મેન એ આના ઉપરથી ફાઇન્ડ થશે. જુઓ મેનનો આઇડલ ટાઈમ, તો મેન આઇડલ ક્યારે છે? તો આ આઇડલ છે અને આ આઇડલ છે, બરાબર. બે ટાઈમ, 0.4, 0.5 + 0.4, તો કેટલો આવશે? 0.9 મિનિટ એ પૂરા સાયકલ દરમિયાન મેન આઇડલ ઊભો છે, અને આઇડલ ટાઈમ ઓફ મશીન, તો એક આઇડલનેસ છે અને લાસ્ટમાં આઇડલનેસ છે, તો 0.2. ઓકે, એન્ડ 0.2 + 0.2, તો 0.4 મિનિટ આઇડલ ઊભો છે, બરાબર. તો આ થઈ સમરી. This is the man machine chart. આમાં કોઈને ડિફિકલ્ટી હોય તો મને પૂછી શકો છો. Anyone have difficulty?